નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં મધ્યમવર્તી સ્થિતિમાન ત્રીજું ચેપ્ટર જોયું, ત્યાર પછી ચેપ્ટર ચોથું પ્રસારમાન આપણે ચાલુ કર્યું છે, જેમાં આપણે તેની વ્યાખ્યા, પ્રસારના માપ જે કાંઈ રહેલા છે તેના સૂત્રો આપણે જોયા. હવે આપણે તેમાં દાખલાની ગણતરી કરશું. તો પહેલું માપ છે વિસ્તાર 4.1, કોઈ એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતી આપણને આપી છે. 162, 145, 170, 181, 187, 151 એવી રીતે આપણને રકમ આપેલી છે, જેનો આપણે વિસ્તાર અને તેનું સાપેક્ષ માપ મેળવવાનું છે. તો 4.1 જેનો પહેલો દાખલો બરાબર, જેમાં આપણે વિસ્તાર મેળવવાનું છે. તો વિસ્તાર મેળવવા માટેનું સૂત્ર શું થાય? તો કે R ઇઝ ઇક્વલ XH માઇનસ XL. R ઇઝ ઇક્વલ XH માઇનસ XL. XH એટલે કે મહત્તમ કિંમત, જે કાંઈ આપણને કિંમત આપેલી છે તેમાંથી મહત્તમ કિંમત તમે જુઓ જી, તો કે મહત્તમ કિંમત આપેલી છે 185, જે આપણું XH કહેવાય. એમાંથી લઘુત્તમ કિંમત, લઘુત્તમ કિંમત આપેલી છે 145 બરાબર. તો 185 માઇનસ 145 એટલે 40 આવશે, જે વિસ્તાર છે બરાબર. હજી આનું આપણે સાપેક્ષ માપ મેળવવાનું છે. તો સાપેક્ષ માપ મેળવવા માટે તેનું સૂત્ર થાય વિસ્તારાંક. વિસ્તારાંક ઇઝ ઇક્વલ XH માઇનસ XL ડિવાઇડ XH પ્લસ XL બરાબર. XH માઇનસ XL એટલે કે 185 માઇનસ 145 ડિવાઇડ 185 પ્લસ 145. 185 માંથી 145 આપણે બાદ કરીએ એટલે કે 40. 185 માં 145 આપણે એડ કરીએ એટલે કે 330 બરાબર. 40 એને ભાંગ્યા 330 એટલે 0.12. આ વિસ્તારાંક આપણે મેળવેલું છે બરાબર. તો આપણે જોયું કે વિસ્તાર કેટલું સરળ માપ છે. વિસ્તારના દાખલા છે તે મોટે ભાગે વિભાગ A કે જે MCQ હોય, અથવા તો વિભાગ B જેમાં ટૂંકી થિયરી હોય બરાબર, અથવા તો વિભાગ C કે જેમાં ટૂંકા દાખલા હોય 2 માર્ક્સમાં, એમાં પૂછાઈ શકે. સૌથી સરળ માપ આ વિસ્તાર રહેલું છે બરાબર. આવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ તો શું કહે છે, તો કે બીજો દાખલો છે એમાં આપણને રકમમાં આવૃત્તિ આપેલી છે બરાબર. તો જુઓ જી, X આપણને આપેલો છે અને આપણને આવૃત્તિ આપણને આપેલી છે,
તો આપણે આ સૂત્ર આપણે જોઈએ તો તેમાં આવૃત્તિ સાથે આપણે કંઈ નિસ્બત નથી એટલે આવૃત્તિ હોય તોય ભલે અને આવૃત્તિ ના હોય તોય ભલે જેવી રીતે આપણે આ સાદો દાખલાની ગણતરી કરી હતી એવી જ રીતે આવૃત્તિ વાળા દાખલાની પણ આપણે ગણતરી એ જ રીતે કરશું બરાબર તો દાખલો બીજો એમાં x આપેલો છે 2 7 10 18 25 30 અને 37 આવૃત્તિ આપેલી છે 1 4 11 17 23 16 અને 5 બરાબર તો આ જે કાંઈ આવૃત્તિ આપેલી છે તેની સાથે પણ કાંઈ લેવા દેવા નથી આપણે જે ગણતરી આગળ જોઈ હતી એ પ્રમાણે જ તેની ગણતરી કરવાની છે બરાબર તો વિસ્તાર મેળવવાનો છે તો વિસ્તાર માટેનું સૂત્ર આપણે મૂકવાનું કે r xh xl xh એટલે જો જી મહત્તમ કિંમત કેટલી છે તો x માં મહત્તમ કિંમત છે 37 અને લઘુત્તમ કિંમત તો લઘુત્તમ કિંમત તમે જોશો એટલે કે 2 તો આ રીતે 37 માઈનસ 2 સૂત્રમાં મૂકશો એટલે કે વિસ્તાર 35 આવશે જેનું સાપેક્ષ માપ એ પણ તમે આવી રીતે સૂત્ર મૂકજો xh માઈનસ xl ડિવાઇડ xh પ્લસ xl બરાબર આ રીતે તમે ગણતરી બતાવજો ત્યાર પછી ત્રીજો દાખલો જે વર્ગવાળો છે બરાબર તો એમાં પણ કંઈ ચેન્જ નહીં થઈ વર્ગમાં જે કાંઈ મોટી કિંમત રહેલી છે એમાંથી વર્ગમાં જે કાંઈ નાની કિંમત છે તે બાદ કરવાની એટલે આપણને વિસ્તાર મળે તો દાખલો ત્રીજો કોઈ એક શાળાના વિદ્યાર્થીના ગુણનું આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે જેના પરથી વિસ્તાર અને તેનું સાપેક્ષ વિસ્તાર મેળવવાનો છે વર્ગ આપેલો છે 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 બરાબર તો આ વર્ગમાં આપણને મહત્તમ કિંમત એટલે કે 80 છે xh is equal 80 લઘુત્તમ કિંમત એટલે કે નાની કિંમત 20 છે બરાબર તો જેમ આપણે આગળ દાખલો જોયો તે જ રીતે ગણતરી દર્શાવશે r is equal xh માઇનસ xl xh એટલે કે 80 xl એટલે કે 20 તો r બરાબર 60 આ છે વિસ્તાર હવે આનું આપણે સાપેક્ષ માપ મેળવવાનું છે એટલે કે વિસ્તારાંક xh માઇનસ xl ડિવાઈડ xh પ્લસ xl ac માઇનસ 20 ડિવાઈડ ac પ્લસ 20 sin ડિવાઈડ 100 એટલે કે વિસ્તારાંક જીરો પોઈન્ટ છ આવશે બરાબર તો જ્યારે સાદા દાખલા હોય ત્યારે અને વર્ગવાળી રકમ આપેલી હોય ત્યારે ગણતરીના સ્વરૂપમાં આપણે જોઈએ તો કાંઈ ફરક પડતો નથી બરાબર એટલા માટે સૌથી સરળ માપ આ વિસ્તારનું માપ રહેલું છે બરાબર છે આ જ રીતે
चौथो दाखलो जेमा वर्गो आपेला छे जे अनिवारक स्वरूप मा आपेला छे तो अनिवारक स्वरूप नु आपणे निवारक स्वरूप मा रूपांतर करवू पड़े त्यार पछी महत्तम किंमत अने लघुत्तम किंमत सूत्र मा आपणे मूकी सकी बराबर तो जोईए दाखला नंबर 4 एसी दुकानो ना दैनिक वकरानी माहिती 1000 रुपया मा आपेली छे जेना पर थी विस्तार नु निरपेक्ष अने सापेक्ष माप मेळवू निरपेक्ष એટલે કે જે આપણે આ આર મેળવીએ છે તે વિસ્તાર અને સાપેક્ષ એટલે કે આ વિસ્તાર રાંગ બરાબર તો વર્ગ આપણે દર્શાવેલા છે 5 થી 9 10 થી 14 15 થી 19 20 થી 24 25 થી 29 અને 30 થી 34 આવા અનિવારક પ્રકારના વર્ગ છે તો અનિવારક પ્રકારના વર્ગ હોય તો તેને આપણે નિવારક સ્વરૂપ કરવું પડે મહત્તમ કિંમતમાં તમારે 0.5 એડ કરવાના અને લઘુત્તમ કિંમતમાં 0.5 બાદ કરશો તો આમાં મહત્તમ કિંમત આપણે દર્શાવેલી છે 34 છે બરાબર મહત્તમ કિંમત 34 છે જેનું આપણે નિવારક સ્વરૂપ આપણે કરીએ તો 34.5 થાય એવી રીતે અનિવારક સ્વરૂપ કરીએ સમજી આપણે ઉદાહરણથી કે 30 થી 34 એવો આપણે વર્ગ દર્શાવેલો છે 30 થી 34 બરાબર આ અનિવારક કેવું આનું આપણે નિવારક સ્વરૂપ કરવું હોય અધસીમામાંથી 0.5 બાદ કરો એટલે કે 30 માંથી 0.5 તમે બાદ કરો એટલે કે 29.5 અને ઉર્ધ્વસીમા એટલે કે 34 છે તેમાં 0.5 તમે એડ કરો 34 માં 0.5 ઉમેરીએ તો 34.5 તો નિવારક સ્વરૂપ થાય બરાબર છે તો XH એટલે કે 34 અને XL એટલે કે 5 તો 34 માંથી તમે 5 બાદ કરશો એટલે જવાબ આવશે આપણે 29 બરાબર જેમ આપણે આગળ આપણે આ દાખલા જોયા હતા તે જ રીતે કરવાનો રહેશે R is equal XH माइनस XL XH એટલે કે મહત્તમ કિંમત 34 XL એટલે કે નાની કિંમત લઘુત્તમ 5 તો R is equal 29 એવી જ રીતે એનું સાપેક્ષ માપ વિસ્તારાંક is equal XH minus XL divide XH plus XL 34 minus 5 divide 34 plus 5 એટલે કે 29 divide 39 39 એને ભાંગા 39 તમે કરશો એટલે 0.74 આવશે જે સાપેક્ષ માપ છે તો તમે જોયું કે આ વિસ્તાર માં આવૃત્તિ આપેલી હોય કે વર્ગવાળા દાખલા હોય જેમાં નિવારક પ્રકારના વર્ગ હોય કે અનિવારક પ્રકારના વર્ગ હોય એમાં કાઈ ચેન્જીસ રહેતું નથી બરાબર તો જેવી રીતે આપણે ગણતરી કરતા હતા
તેજ રીતે ગણતરી કરવાની રહેશે એટલે આપણે આ વિસ્તારનું માપ છે તે મળે બરાબર તો સૌથી સરળ આ માપ વિસ્તાર રહેલું છે જે ટૂંકા દાખલા અથવા તો ટૂંકી થિયરીમાં પૂછાઈ શકે એટલે કે વિભાગ એ જે એમસીક્યુ હોય છે તેમાં પણ આવી શકે વિભાગ બી જે ટૂંકી એક બે વાક્યવાળી થિયરી હોય છે તેમાં પણ આવું સૂત્રના સ્વરૂપમાં કે જુદા એવા ટૂંકા દાખલાના સ્વરૂપમાં મૂકી શકે વિભાગ સી જેમાં ટૂંકા એટલે કે નાના દાખલા હોય છે જે બે માર્ક્સનો એમાં પણ આવી શકે બરાબર તો આપણે આ વિસ્તારનું માપ આપણે જોયું છે આવા દાખલા સ્વાધ્યાયમાં આપેલા હોય તો તે આપણે જોઈ અને ગણતરી કરવી